એ ત્રણ દિવસ પહેલા એક સરસ મજાનું TLM ફેસબુક ઉપર અપલોડ કરેલું અને ઘણા બધા મિત્રોની એવી ઈચ્છા હતી કે સર આ કેવી રીતે બને છે, ત્યારે એ TLMને તમારી સામે રજૂ કરતા આનંદ અનુભવું છું અને બધાને એનો લાભ મળે એના માટેનો આ પ્રયત્ન છે. આ એક TLM મેં બનાવ્યું, ચાર પાસા છે એને ઉપર મૂળાક્ષરો મેં લખ્યા છે અને જુદી જુદી રીતે આપણે અંગ્રેજી, ગણિત, હિન્દી એના શબ્દો, એના મૂળાક્ષરો, એના અંકો આપણે એની પર લખી શકીએ. અને સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ આ TLM હતું કે એને ગમે એટલી વાર ફેરો છોકરાને મજા જ આવ્યા કરે. એટલે આ કેવી રીતે બને છે એના માટેનો પ્રયત્ન કર્યો. તો એના માટે પહેલાં તમારે આવા ચાર પાસા લેવાના છે, અલગ અલગ ચાર નીચે અને ચાર ઉપર, એટલે કુલ આઠ પાસા છે. આઠે આઠ પાસાને આપણે એમરોન ટેપ, જે ફર્નિચરમાં એમાં વપરાય છે, એ એમરોન ટેપનો ઉપયોગ કરી અને આપણે એને જોઈન્ટ કરવાના છે. હવે જોઈન્ટ કેવી રીતે કરવાના છે તો અહીંયા મેં જોઈન્ટ કરી રાખ્યા છે એને જ ગાવ. ચારે ચાર પાસા આ રીતે ગોઠવી, પહેલાં બે ટેપો અહીંયા મારવાની છે, એક ટેપ અહીંયા મારવાની છે, એક ટેપ એની સામે જ બીજી જગ્યાએ મારવાની છે. પછી આ ચારે ચાર પાસાને ઉલટાવી દેવાના છે અને બંને સાઈડની અંદર આ ટેપ મારવાની છે. પછી એને આપણે બંને સાઈડના જે ફોલ્ટ ખુલે છે ત્યાં પણ એને ટેપ મારવાની છે. પછી જ્યારે ખુલે ત્યારે વચ્ચે ટેપ મારવાની છે, આમ ખુલે ત્યારે સાઈડની અંદર ટેપ મારવાની છે. આ રીતે આપણો પાસો તૈયાર થઈ જશે. આ પાસો જ્યારે તૈયાર થઈ જાય એટલે એ પાસા ઉપર આપણે આવી રીતે અંકોની રમતો, મૂળાક્ષરો કે જે ગોઠવવું હોય તે આપણે ગોઠવી શકીએ છીએ. કોઈને આપણે ફોટાની ગિફ્ટ મોકલવી તો અહીંયા એક ફોટો આપણે મોકલી દઈએ, ફરી પાછો એને આપણે ખોલીએ તો અહીંયા બીજો એક ફોટો પણ રાખી શકીએ છીએ, આમ ખોલીએ એટલે ત્રીજો ફોટો અહીંયા પણ રાખી શકીએ છીએ, આમ ખોલીએ એટલે અહીંયા પણ ફોટો રાખી છે. કોઈને બર્થડે ગિફ્ટ પણ આપી શકીએ છીએ અને મૂળાક્ષરો પણ આપી શકીએ છીએ. હિન્દીના મૂળાક્ષરો, હિન્દીના શબ્દો, કાનાવાળા શબ્દો, માત્રવાળા શબ્દો, સાદા શબ્દો, એટલે બાળકોને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આવું એક TLM છે બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. આ મેં તૈયાર કરી દીધું છે. આ રીતે ઇઝીલી તમે તૈયાર કરી અને આની ઉપર તમારે ક્યાં ગયા મૌર્ધિક આવા કટિંગ્સ રાખી અને ફેવિકોલથી એને અહીંયા ચોંટાડી દેવાના છે. પછી તમે એની ઉપર જે લખવું હોય તે લખી શકો છો. આમ કરતાં કરતાં બધી બાજુ એના જેટલા ફોલ્ડ ખુલે એની સાઈડ તમે લખાવી અને એની અંદર મૂળાક્ષરો કે અંકો એ લખી શકાય છે. થેન્ક યુ.